કોઈપણ પ્રોજેક્ટ કે કોઈપણ સોફ્ટવેર હોય એનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે છે આ એસ્ટિમેટ દ્વારા સોફ્ટવેરની કોસ્ટ સોફ્ટવેરની બજેટ સોફ્ટવેરનું બજેટ અને પ્રોજેક્ટની અંદર ટોટલ કેટલો ટાઈમ કેટલો સમય ફાળવવામાં આવશે એ આના ઉપરથી નક્કી કરવામાં આવે છે એના ઉપરાંત સોફ્ટવેર એસ્ટિમેશન દ્વારા પ્રોજેક્ટનું પ્રોજેક્ટમાં કેટલા જરૂરી રિસોર્સીસ છે એની માહિતી પણ મળે છે પ્લસ ફાઇનાન્શિયલ કેટલી જરૂરિયાત પડશે એની પણ ઇન્ફોર્મેશન આપણને મળી રહી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ સોફ્ટવેર એસ્ટિમેશન ઇફેક્ટિવ સોફ્ટવેર પ્રોજેક્ટ એસ્ટિમેશન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ચેલેન્જિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર જેવી રીતે ડિઝાઇનિંગ કોડિંગ એનાલિસિસ આ બધા એના એક પાર્ટ છે એવી જ રીતે સોફ્ટવેરનું એસ્ટિમેટ તૈયાર કરવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે ઇફેક્ટિવ સોફ્ટવેર પ્રોજેક્ટ એસ્ટિમેશન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ચેલેન્જિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર આ એક ખૂબ જ અગત્યનો ભાગ છે એક ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે કે દરેકે દરેક સોફ્ટવેરનું ટોટલી ઓવરઓલ એસ્ટિમેટ છે એ તૈયાર કરવામાં આવે છે પ્રોપર પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ control ઇઝ નોટ પોસિબલ વિધાઉટ અ સાઉન્ડ એન્ડ રિલાયબલ estimate. જુઓ જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે ત્યારે એમાં એસ્ટિમેટ ખૂબ જ જરૂરી છે વિધાઉટ એસ્ટિમેટ સોફ્ટવેરમાં કયા અને કેટલા પ્રકારના રિસોર્સિસ જોઈશે એની આપણને માહિતી મળી શકતી નથી તો એસ્ટિમેટ દ્વારા અને પ્રોજેક્ટના પ્રોપર પ્લાનિંગ દ્વારા તમે તમારા પ્રોજેક્ટ ઉપર ટોટલી કંટ્રોલ રાખી શકો છો તો એટલા માટે પણ જરૂરી છે ધ ફોર બેઝિસ સ્ટેપ્સ ઇન સોફ્ટવેર પ્રોજેક્ટ એસ્ટિમેશન હવે જુઓ સોફ્ટવેરનું એસ્ટિમેટ નક્કી કરવા માટે સોફ્ટવેરનું એસ્ટિમેટ તૈયાર કરવા માટે આપણને મેઇન ચાર પોઈન્ટ્સ આપવામાં આવેલા છે કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે તો સૌથી પહેલું છે એસ્ટિમેટ ધી સાઇઝ ઓફ ધી પ્રોજેક્ટ ફર્સ્ટ જ્યારે કોઈ પણ સોફ્ટવેરનું એસ્ટિમેટ તૈયાર કરવાનું હોય ત્યારે પ્રોજેક્ટની સાઇઝ છે એ ચેક કરવામાં આવે છે એસ્ટિમેટ ધ સાઇઝ ઓફ પ્રોજેક્ટ પ્રોજેક્ટની સાઇઝનું એસ્ટીમેટ કરવામાં આવશે કે પ્રોજેક્ટ છે એ કઈ ટાઈપનો છે કઈ કેટેગરીઝનો છે આપણે પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા કે પ્રોજેક્ટ છે એ હાઇએસ્ટ કેટેગરીમાં આવશે પ્રોજેક્ટ છે લોએસ્ટ કેટેગરીમાં આવશે પ્રોજેક્ટ છે એ એવરેજ કેટેગરીમાં આવશે તો સૌથી પહેલાં છે એ પ્રોજેક્ટની સાઇઝનું એસ્ટીમેટ કરવામાં આવશે સાઇઝની અંદર એની ડિફરન્ટ ફંક્શનાલિટી ઓપરેશન એમાં કેવા કેવા ફીચર્સ છે એ બધી બાબતોનો સમાવેશ થાય છે એસ્ટિમેટ ધી એફોર્ટ્સ ઇન પર્સન ઇન મંથ એન્ડ પર્સન ઇન અવર્સ જો બીજું કયું એસ્ટિમેટ કરવામાં આવે છે કે દરેકે દરેક પ્રોજેક્ટની જે ટીમ છે એ ટીમના જે મેમ્બર્સ છે એ મેમ્બર કયા મેમ્બરને કેટલું કામ કેટલા મંથમાં પૂરું કરવાનું છે અને કયા મેમ્બરને કેટલું કામ કેટલા વર્ષની અંદર પૂરું કરવાનું છે એનું પણ એક એસ્ટિમેટ તૈયાર કરવામાં આવશે એસ્ટિમેટ ધ ટાઈમ શેડ્યુલ પ્લાનિંગની જેમ અહીંયા પણ પ્રોજેક્ટનું ટાઈમ શેડ્યુલ છે એનું એસ્ટિમેટ નક્કી કરવામાં આવશે એન્ડ એસ્ટિમેટ ધ પ્રોજેક્ટ કોસ્ટ અને ફાઇનલી પ્રોજેક્ટની કોસ્ટનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે છે તો કોઈ પણ સોફ્ટવેર કે પ્રોજેક્ટનું એસ્ટિમેટ તૈયાર કરવા માટે મેઇન આ ચાર બાબતો જરૂરી છે સૌથી પહેલું છે પ્રોજેક્ટની સાઇઝનું એસ્ટિમેટ સેકન્ડ પ્રોજેક્ટ જે ડિવાઇડ કરવામાં આવેલો છે જે વર્ક ડિવાઈડ કરવામાં આવેલું છે એનું એસ્ટિમેટ ટાઈમ શેડ્યુલનું એસ્ટિમેટ અને કોસ્ટનું એસ્ટિમેટ ફોર એન ઇફેક્ટિવ મેનેજમેન્ટ એક્યુરેટ એસ્ટિમેશન ઓફ વેરિયસ મેજર ઇઝ મસ્ટ વિથ અ કરેક્ટ એસ્ટિમેશન મેનેજર્સ કેન મેનેજ એન્ડ કંટ્રોલ ધ પ્રોજેક્ટ મોર એફિસિયન્ટલી એન્ડ

ધ ફર્સ્ટ સ્ટેપ ટુ એન ઇફેક્ટિવ એસ્ટિમેટ જો કોઈ પણ પ્રોજેક્ટનું કે પ્રોજેક્ટના સોફ્ટવેરની સાઇઝનું જે એસ્ટિમેટ નક્કી કરવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે એ એસ્ટિમેટ જો એક્યુરેટ હશે તો તમારા પ્રોજેક્ટનું એસ્ટિમેટ એક્યુરેટ તૈયાર થશે યોર સોર્સ ઓફ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધી પ્રોજેક્ટ શુડ વેનએવર પોસિબલ સ્ટાર્ટ વિથ ફોર્મલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ રિક્વાયરમેન્ટ હવે એસ્ટિમેટ માટે જરૂરી શું છે એસ્ટિમેટ શેના આધારે તૈયાર કરી શકાય એસ્ટિમેટ શેના બેઝ ઉપર તૈયાર કરી શકાય તો એસ્ટિમેટ માટે રિક્વાયર છે તમારી રિક્વાયરમેન્ટ પ્રોજેક્ટની જે રિક્વાયરમેન્ટ છે એ જરૂરી છે રિક્વાયરમેન્ટ ઉપરથી એસ્ટિમેટ બનશે એટલે સૌથી પહેલું જ્યારે કોઈપણ પ્રોજેક્ટનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે પ્રોજેક્ટ મેનેજર કોઈપણ પ્રોજેક્ટનું એસ્ટિમેટ તૈયાર કરે ત્યારે સૌથી પહેલાં એ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ અને તમારા પ્રોજેક્ટનું જે ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શનને ધ્યાનમાં રાખીને એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે છે તો આ ડિસ્ક્રિપ્શન આ રિક્વાયરમેન્ટ છે એ એસ્ટિમેટ માટે શું થઈ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન થઈ કે આ ઇન્ફોર્મેશનનો યુઝ કરવામાં આવે છે એસ્ટિમેટ તૈયાર કરવા માટે ઇફ યુ આર એસ્ટિમેટિંગ અ પ્રોજેક્ટ ઇન અ લેટર ફેઝિસ ઓફ ધી પ્રોજેક્ટ લાઈફ સાયકલ ડિઝાઇન ડોક્યુમેન્ટ્સ કેન બી યુઝ ટુ પ્રોવાઈડ એડિશનલ ડિટેલ જો કોઈ પણ પ્રોજેક્ટનું એસ્ટિમેટ છે એ લેટર એટલે કે પછી તૈયાર કરવામાં આવે તો પ્રોજેક્ટ લાઇ પ્રોજેક્ટ લાઈફ સાઇકલના જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ દ્વારા પણ એસ્ટિમેટની અંદર એડિશનલ ડિટેલ છે એ એડ કરી શકાય છે યુ મસ્ટ કોમ્યુનિકેટ ધ લેવલ ઓફ રિસ્ક બીજું કોઈ પણ પ્રોજેક્ટનું એસ્ટિમેટ તૈયાર કરતી વખતે કે નક્કી કરતી વખતે પ્રોજેક્ટનું રિસ્ક મેઝર કરવું જરૂરી છે કારણ કે એના ઉપરથી આઈડિયા આવશે કે તમારો પ્રોજેક્ટનું એસ્ટિમેટ છે એ કયા પ્રકારનું તૈયાર કરવામાં આવે છે ટુ મેઇન મેથડ્સ ઓર ટુ મેઇન વેઝ યુ કેન એસ્ટિમેટ ધી સાઇઝ ધ ફર્સ્ટ મેથડ ઇઝ એનાલોગી મેથડ એન્ડ ધી સેકન્ડ મેથડ ઇઝ બાય કાઉન્ટિંગ ધી પ્રોડક્ટ ફ્યુચર હવે સોફ્ટવેરનું એસ્ટિમેટ નક્કી કરવા માટે આપણને બે વે આપ્યા છે ધેર આર ટુ મેથડ આપણે એવું કહી શકીએ ધી ફર્સ્ટ મેથડ ઇઝ બાય એનાલોગી મેથડ એન્ડ ધી સેકન્ડ મેથડ ઇઝ બાય કાઉન્ટિંગ પ્રોડક્ટ ફીચર્સ તો આ બે મેથડ દ્વારા આપણે જોઈએ કે સોફ્ટવેરનું એસ્ટિમેશન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એમાંની ફર્સ્ટ મેથડ છે એ આપણે આજે જોવાની છે બાય એનાલોગી સોફ્ટવેર સાઇઝ એસ્ટિમેશન બાય એનાલોગી મેથડ ઘણી બધી અલગ અલગ ટેકનિક કે મેથડ કે અલગ અલગ ડિફરન્ટ વે દ્વારા આપણે એસ્ટિમેટ કેવી રીતે તૈયાર કરી શકાય એ જોવાનું છે પણ આપણે અત્યારે ટોટલ બે મેથડ વિશે જોશું એમાંની ફર્સ્ટ મેથડ છે એ બાય એનાલોગી મેથડ તો આપણે એમાં જોઈએ હેવિંગ ડન અ સિમિલર પ્રોજેક્ટ ઇન ધ પાસ્ટ નોઈંગ ઇટ સાઇઝ યુ એસ્ટીમેટ ઈચ મેજર પાર્ટ ઓફ ધ ન્યૂ પ્રોજેક્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ ધી સાઇઝ ઓફ અ સિમિલર પાર્ટ ઓફ ધ પ્રીવિયસ પ્રોજેક્ટ એનાલોગી મેથડ એટલે એવી મેથડ એનાલોગી વે એટલે એવો વે કે જેની અંદર પાસ્ટની અંદર ભૂતકાળમાં જો કોઈ સેમ ટાઈપના સિમિલર ટાઈપના કે સિમિલર સાઈઝના એક જ સરખી સાઈઝના કે એક જ સરખા ટાઈપના જો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલા હોય તો એ પ્રોજેક્ટને આધારે નવા પ્રોજેક્ટનું એસ્ટિમેટ તૈયાર થાય છે પાસ્ટના કોઈ પણ પ્રોજેક્ટ કે જે સિમિલર હોય એ પ્રોજેક્ટના પાર્ટને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેક્ટનો કોઈ પાર્ટ તૈયાર કરવામાં આવે તો એનું એસ્ટિમેટ એને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે સિમ્પલી એનાલોગી મેથડ એટલે એવી મેથડ કે પાસ્ટની અંદર ભૂતકાળમાં જો કોઈ પ્રોજેક્ટ સેમ ટાઈપનો સિમિલર કેટેગરીનો એક જ સરખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો હોય તો એના જે પાર્ટ્સ છે એનું જે એસ્ટિમેટ છે સેમ એવું એસ્ટિમેટ એડિશનલ ડિટેલ એડ કરીને નવા પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવે છે અને એનાલોગી મેથડ તરીકે ઓળખી શકાય એસ્ટિમેટ

રિઝનેબલી રિલાયબલ એન્ડ ગુડ સાઇઝ એસ્ટિમેટ બાય એનાલોગી મેથડ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે જે અલગ અલગ મેમ્બરની રિક્વાયરમેન્ટ હોય છે લાઈક ટીમ લીડર પ્રોજેક્ટ મેનેજર પ્રોગ્રામર એનાલિસ્ટ એવી રીતે એસ્ટિમેટર પણ જરૂરી છે તો જે આ પ્રકારનું વ્યવસ્થિત એસ્ટિમેશન તૈયાર કરવા માટે એવી કોઈ એક્સપિરિયન્સ કે સ્કિલ પર્સનનો અહીંયા યુઝ કરવામાં આવે છે જેને આપણે એક્સપિરિયન્સ એસ્ટિમેટર તરીકે ઓળખી શકાય તો આ પ્રકારના જે એસ્ટિમર એક્સપિરિયન્સ એસ્ટિમેટર છે એ કેવું એસ્ટિમેટ તૈયાર કરશે કે જે રિઝનેબલી હોય રિલાયબલ હોય ટ્રસ્ટેડ હોય એક્યુરેટ હોય કરેક્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી હોય એવું એસ્ટિમેટ છે એ એનાલોગી મેથડ દ્વારા તૈયાર કરે છે તો મેઇન મેથડ છે એ આ પહેલી મેથડ બાય એનાલોગી મેથડ તો દરેકે દરેક સોફ્ટવેર કે પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે એનું એસ્ટિમેટ એક નક્કી કરવામાં આવે છે એ એસ્ટિમેટ નક્કી કરવા માટે આવી ડિફરન્ટ મેથડ અવેલેબલ છે એમાંની આપણે આજે ફર્સ્ટ મેથડ જોઈ બાય એનાલોગી મેથડ આઈ હોપ યુ ઓલ આર ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ